નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે જાડેજા સભા. નોબલ સ્કૂલ ગ્રુપ તેમજ વસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 2 સબ્જેક્ટ ગણિત ગમ્મત, એટલે કે દરેક વિદ્યાર્થીએ ગણિત ગમ્મતની સ્વાદે પોતી કાઢવાની રહેશે, જેમાં ચેપ્ટર 7 જ અને મ પેજ નંબર દરેક વિદ્યાર્થીએ 77 પેજ કાઢવાના છે, એટલે કે આ પેજ બરાબર, જેમાં છે સમજો અને પ્રશ્નોના જવાબ લખો. હવે એ જો શું કરવાનું છે એમાં, તો કે લીંબુ શરબત ઘરે મમ્મી દીદી બનાવતી જોઈ છે ને, લીંબુ શરબત એક ગ્લાસ લીંબુ શરબત બનાવવા માટેની સામગ્રી. હવે એક ગ્લાસ લીંબુ શરબત બનાવવા માટે કઈ કઈ વસ્તુ જોઈએ એ તમને આપેલું છે, એના આધારે આપણે શું કરવાનું છે, પ્રશ્નોના જવાબ લખવાના છે બરાબર. તો એક ગ્લાસ લીંબુ શરબત બનાવવા માટે પહેલા તો જોશે એક ગ્લાસ પાણી, ત્યાર પછી શું જોશે, તો કે 3 ચમચી ખાંડ, ત્યાર પછી જોશે 1 ચપટી મીઠું અને સૌથી છેલ્લે 15 ટીપા લીંબુનો રસ, એટલે કે અડધું લીંબુ બરાબર. એક ગ્લાસ લીંબુ શરબત બનાવવા માટે તો કે એક ગ્લાસ પાણી, 3 ચમચી ખાંડ, 1 ચપટી મીઠું અને 15 ટીપા લીંબુનો રસ, એના આધારે આપણે બીજા પ્રશ્નો છે એના જવાબ લખવાના રહેશે. તો ચલો આપણે પહેલું જોઈએ. હું જે હવે લખાવું છું તમારે આ ખાલી જગ્યામાં જવાબ લખવાના છે. 2 ગ્લાસ લીંબુ શરબત બનાવવા માટે કેટલા ગ્લાસ પાણી જોઈએ? 1 ગ્લાસ બનાવવા માટે 1 ગ્લાસ પાણી જોઈએ, તો 2 ગ્લાસ બનાવવા માટે 2 ગ્લાસ પાણી જોઈએ. તો લખીએ 2 ગ્લાસ પાણી તે ખાલી જગ્યામાં બરાબર. ત્યાર પછી 3 ગ્લાસ લીંબુ શરબત બનાવવા માટે કેટલી ચમચી ખાંડ જોઈએ? 1 ગ્લાસ બનાવવા માટે 3 ચમચી, તો 3 ગ્લાસ બનાવવા માટે તો કે 3 × 3 = 9 બરાબર. તો કેટલી ચમચી જોશે? 1 ગ્લાસ માટે 3, 2 ગ્લાસ માટે 6, તો 3 ગ્લાસ માટે 9. તો અહીંયા આપણે લખશું 9 ચમચી ખાંડ બીજા નંબર. ત્યાર પછી ત્રીજું, 2 ગ્લાસ લીંબુ શરબત બનાવવા માટે કેટલા ટીપા લીંબુનો રસ જોઈએ? 1 ગ્લાસ બનાવવા માટે 15 ટીપા જોઈએ, તો 2 ગ્લાસ માટે શું કરીશું આપણે, 15 + 15 સરવાળો કરી નાખશું, ગુણાકારના આધારે થાય, 15 × 2 કરે તો પણ બરાબર, 5 ને 5 = 10, 10 નો 0 વધી ચડી 1, 1 2 અને 1 વધી કેટલા થયા, 30 ટીપા, એટલે કે આખું લીંબુ. તો અહીંયા આપણે લખવાનું 30 ટીપા લીંબુનો રસ બરાબર. ત્યાર પછી ચોથું, 3 ગ્લાસ લીંબુ શરબત બનાવવા માટે કેટલી ચપટી મીઠું જોઈએ? 1 ગ્લાસ બનાવવા માટે 1 ચપટી, 2 ગ્લાસ બનાવવા માટે 2 ચપટી, તો 3 ગ્લાસ બનાવવા માટે 3 ચપટી, તો અહીંયા લખીએ 3 ચપટી મીઠું બરાબર. પાંચમું, અડધા લીંબુમાંથી 15 ટીપા રસ નીકળે, તો આખા લીંબુમાંથી કેટલા ટીપા નીકળે? અમે તમને કીધું ને અડધામાંથી 15 ટીપા, તો આખામાંથી તો કે 15 ને 15 = 30, તો અહીંયા આપણે લખવાનું 30 ટીપા બરાબર. તો આ જ રીતે તમારે જવાબ લખવાના છે. હવે નીચેનો એ પણ આપણે જોઈએ, કેટલા રૂપિયા ચૂકવવા પડશે નીચેના પ્રશ્નોના જવાબ લખો. હવે એમાં શું કીધું છે, શેરડીના રસના નાના ગ્લાસના કેટલા રૂપિયા? 5 રૂપિયા. અને મોટા ગ્લાસના કેટલા રૂપિયા છે? તો કે 10 રૂપિયા. તો એના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના રહેશે. ચલો આપણે પહેલું જોઈએ. હું જે અહીંયા લખાવું છું આન્સર, એ તમારે તમારી સ્વાધ્યાયમાં અહીંયા લખવાના રહેશે. શેરડીના રસના 2 નાના ગ્લાસના કેટલા રૂપિયા? 1 ગ્લાસના 5, તો 2 ગ્લાસના તો કે 5 ને 5 = 10, તો અહીંયા આપણે લખીશું 10 રૂપિયા પહેલાના બરાબર. બીજું, શેરડીના રસના 2 મોટા ગ્લાસના કેટલા રૂપિયા ચૂકવવા પડે? મોટા ગ્લાસના કેટલા છે? 10, 1 ગ્લાસના, તો 2 ગ્લાસના કેટલા થાય? તો કે 10 ને 10 = 20, તો અહીં આપણે લખશું 20 રૂપિયા. ત્રીજું, 2 ગ્લાસ લીંબુ શરબત બનાવવા માટે, એ તો આપણે કહીશું સોરી, શેરડીના રસના 1 નાના ગ્લાસ અને 1 મોટા ગ્લાસના કેટલા રૂપિયા? નાના ગ્લાસના કેટલા છે? તો 5, અને મોટા ગ્લાસના કેટલા છે? 10,
दस प्लस पांच बराबर, तो पांच ना पांच ये मन कारण के ऊपर कोई संख्या नहीं ने एक ना एक ये तो कारण के नीचे कोई संख्या नहीं, तो एक मोटा ग्लास ना दस ने नाना ग्लास ना पांच तो यहाँ आप लख्य पंदर रुपये। चौथो सेठी ना दस ना बे नाना ग्लास अने एक मोटा ग्लास ना कितना, एक मोटा ग्लास ना दस बे नाना ग्लास ना कितने पांच ने पांच दस અને એ બધાનો કરીશું આપણે સરવાળો, તો કે 0 નો 0 એમ 1 ને 2 તો અહીં આપણે લખ્યું 20 રૂપિયા બરાબર। પાંચમો શેરડીના રસના એક નાના ગ્લાસ એટલે કે 5 રૂપિયા અને બે મોટા ગ્લાસના કેટલા રૂપિયા ચૂકવવા પડે, એક ગ્લાસના 10 તો બે ગ્લાસના 20 તો અહીં આપણે કરીશું સરવાળો, तो के पांच ना पांच एम नम बे ऊपर कई संख्या नहीं तो बे ना बे एम नम तो अहीं आपणे लखीशुं 25 रूपया बराबर। जे बे संख्या के बने संख्या नो सरवाळो करी जे जवाब आवे ए आपणे अहीं लखवानो। जो हवे आ पांच सुधी लख्या, हवे छठो ए पाछळना पेज पर छे, पेज नंबर 78 पर, तेमां बधाए लखवानुं छे। शेरडीना रसना त्रण नाना ग्लासना केटला रूपया, एक ना पांच बे ना दस तो त्रण ना पंदर तो अहीं आपणे लखशुं 15 रूपया बराबर। त्यार शेरडीना रसना त्रण मोटा ग्लासना केटला थाय, तो के एक ना दस बे ना वीस तो त्रण ना त्रीस तो अहीं आपणे लखीए 30 रूपया। पछी शेरडीना रसना त्रण मोटा ग्लास अने एक नाना ग्लास, त्रण एक ग्लासना दस तो त्रण ग्लासना त्रीस, त्रीस थया अने नानो ग्लास एक एटले के पांच तो त्रीस ने पांच पांत्रीस तो अहीं आपणे लखीशुं 35 रूपया। त्यार पछी नवमो शेरडीना रसना त्रण नाना ग्लास अने एक मोटा ग्लासना केटला थाय, त्रण नाना ग्लास एटले के पांच, पांच तेरी पंदर अने शुं कीधुं छे एक मोटो ग्लास, मोटा ग्लासना केटला थशे 10 बराबर, पांच ना पांच एम नम एक ने बे तो अहीं आपणे लखीशुं 25 रूपये बराबर। त्यार पछी हवे आपणे जोईए शेरડીના રસના બે નાના ગ્લાસ અને ત્રણ મોટા ગ્લાસ, બે નાના ગ્લાસ એટલે કે 10 તેમજ ત્રણ મોટા ગ્લાસ, મોટા ગ્લાસ એટલે કે 10 એક 10 નો તો 3 30 ના તો કે 30 ને 10 40 તો અહીંયા આપણે લખીશું 40 રૂપિયા બરાબર। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે પેજ નંબર 77 અને 78 પૂર્ણ કરવાનું છે તેમજ પાકું કરવાનું છે। નેક્સ્ટ વિડિયોમાં આપણે ફરી મળીશું।